नमस्कार, હું છું પાયલ ભટ્ટ, આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. શહેરના છાણી કુરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આગના બે બનાવમાં લાખ રૂપિયાનું નુકસાન. રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટના આયોજન અંગે યોજાઈ પત્રકાર પરિષદ. સુશાસન દિવસની ઉજવણી પૂર્વે તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળક શીર્ષક હેઠળ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના છાણી અને ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આગના બે બનાવમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આગના બે બનાવ બન્યા હતા. છાણી રોડ પર આવેલી જનતા પ્લાયવુડના ગોડાઉનમાં સવારે અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ થતાં TP-13 ફાયર બ્રિગેડના જવાનો બનાવ સ્થળે પહોંચી ગોડાઉનમાં લાગેલી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. ગોડાઉનમાં મૂકેલા પ્લાયવુડ અને 12 ટેમ્પોમાં લોડ કરેલા પ્લાયવુડ મળીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ લક્ષ્મીપુરા જૂના પોલીસ સ્ટેશનના મકાનમાં રિનોવેશનની કામગીરી ચાલતી હતી તે દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો અને ફાયર બ્રિગેડના ઓફિસર બનાવ સ્થળે દોડી આવ્યા હતા. આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ઘરમાં ગાદલા અને ફર્નિચર આગની લપેટમાં બળીને ખાક થયા હતા. તો આ બંને આગના બનાવમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. લક્ષ્મીપુરા જૂનું પોલીસ સ્ટેશનમાં મકાનની અંદર આગ લાગેલી એવો કોલ મળ્યો હતો. અમે આવીને જોયું તો કંઈક ફર્નિચરનું કંઈક કામ ચાલુ હોવું એવું જાણવા મળી હતું અને આગ અંદર હતી. એક રૂમમાં ટોટલ એક રૂમ આખો લોસ થઈ ગયેલો છે. આગ કંઈ જાણવામાં કંઈ મળેલું નથી. એવું લાગે છે કે શોર્ટ સર્કિટ કે એવું કંઈ લાગે છે અમને. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા દિવ્યમ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટના આયોજન અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 27 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટનું આયોજન દિવ્યમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવનાર છે, જેમાં 3 દેશોના રમતવીરો અને 2 પ્લેયર ઇન્ટરનેશનલ માસ્ટર્સ ગુસેન હેમલ હરિયાણા અને રાહુલ સંઘમા રેલવે અને 200થી વધુ ટોપ રેટેડ ચેસ રમતવીરો ભાગ લેવાના છે. ઇનામની રકમ 5 લાખ રાખવામાં આવી છે. આ ચેસ ટુર્નામેન્ટ છેલ્લા 25 વર્ષથી સૂર્યા ટ્રોફીના નામથી વડોદરા શહેર ખાતે યોજવામાં આવે છે. વડોદરા શહેર સંસ્કારી નગરી છે, જેમાં ચેસ જેવી રમતોમાં પણ સારા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લે અને પોતાના શહેરનું નામ રોશન કરે તેવો પ્રયત્ન દિવ્યમ ફાઉન્ડેશનનો રહેલો છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પૃથ્વીરાજ ફાઇટ અને ટ્રેનર ચેસ હોટેલ સૂર્યના સંચાલક પાર્થિવ અગ્રવાલ, વડોદરા ચેસ ફેડરેશનના મુકુંદ ભટ્ટ, દિવ્યમ ફાઉન્ડેશનના દીપેશ જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટ જે છે એ દિવ્યમ ફાઉન્ડેશન તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી છે, જે સૂર્યા ટ્રોફીના નામે ઓલ ઇન્ડિયા ફેડરેટિંગ ચેસ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટ્સમાં સૂર્યા હોટેલના ડિરેક્ટર પાર્થિવ સર છે, અમારા ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના અને સ્ટેટના MG ભટ્ટ સર છે. આ ટુર્નામેન્ટ 27 ડિસેમ્બરથી સ્ટાર્ટ થશે, 1 o'clockથી સ્ટાર્ટ થશે અને આ ટુર્નામેન્ટ 6 દિવસમાં રમવાની છે અને 1 જાન્યુઆરીના રોજ એનું પૂર્ણાહુતિ થશે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઇવેન્ટ નથી, આ ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટ છે. તો આ ટુર્નામેન્ટમાં અપ્રોક્સિમેટલી 150થી બી વધારે પ્લેયર્સ રમતા હશે ઓલ ઓવર ઇન્ડિયાથી અને અધર્સ કન્ટ્રીઝના પ્લેયર્સ પણ રમી રહ્યા છે, જેમાં યુગાન્ડા અને USAના પ્લેયર્સ બી છે. વડોદરા ખાતે એક ખૂબ જ સુંદર ચેસ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જે સૂર્યા ટ્રોફીના નામેથી આ ટ્રોફી જે છે એ પ્રચલિત છે અને છેલ્લા 25 વર્ષથી આ ટ્રોફીનું ટુર્નામેન્ટ વડોદરા શહેરમાં થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ જે આયોજકો છે તે આ ટ્રોફીનું આયોજન કરતા રહેશે. 150થી વધુ પ્લેયર્સ જે છે આની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને જે પ્લેયર્સ રમવા આવવાના છે તેની માટે વડોદરા શહેરની હું જનતાને અપીલ કરીશ કે તેઓ આ ટુર્નામેન્ટમાં આવે, ટુર્નામેન્ટ જુએ અને જે ખેલાડીઓ રમવાના છે તેમનું પ્રોત્સાહન વધારે અને આવનારા દિવસોમાં પણ આવી સરસ સુંદર મજાની ટુર્નામેન્ટો વડોદરા શહેરના આયોજન બની અને વડોદરા શહેરમાં થતી રહે તેવી હું હોટલ સૂર્યા અને આ જે સંચાલકો છે તેમને હું શુભેચ્છાઓ પાઠવું છું.
ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 3ના કોર્પોરેટર દ્વારા સુશાસન દિવસની ઉજવણી પૂર્વે તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળક શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સુશાસન દિવસના એક દિવસ પહેલા વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહ દ્વારા તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળક શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કારેલીબાગ વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર પાસે ડોક્ટર રાજેશ શાહ દ્વારા વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી મળી રહે તે માટે RO વોટર કુલરનું લોકાર્પણ તેમજ જરૂરિયાતમંદ બાળકોને હિયરિંગ એડ મશીન આપવાની સાથે વિસ્તારમાં પુસ્તકાલય કાર્યરત કરી અર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે યોજવામાં આવ્યો હતો. આ તબક્કે નાના બાળકોને કોરોના સામે રક્ષણ મેળવવાના હેતુસર રોગ પ્રતિકારક શક્તિ વધારતી હોમિયોપેથિક દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન ડોક્ટર ત્યારે બનાવે કે જ્યારે તમારા થકી કોઈની જિંદગી સુધારવાની હોય, અને હું ખાલી નિમિત્ત હતી. 6 મહિનાથી હું ડોનર શોધતી હતી કે મને કોઈક મદદ કરવા માટે મળે તો હું ઈશાનને સાંભળતો કરી શકું. તો એ વસ્તુ મને 6 મહિનાથી કોઈ ન મળ્યું. સરે મને એક જ વખતમાં એવું કહી દીધું કે ધારા હું આપી દઈશ. એટલે નીતા મેડમ અને સર જેવું ખરેખર આજ સુધી કોઈ થયું નથી અને ના થઈ શકે. થેન્ક યુ વેરી મચ સર. અને સૌથી મોટું આજ સરે જે ભારત માતા કી જય એના કાનમાં કીધું છે એની જિંદગી બદલી નાખશે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. આજે મેલડી માતાના મંદિર ખાતે આજ વિસ્તારના અમારા કાઉન્સિલર અને નેતા ડૉક્ટર રાજેશભાઈ શાહ અને નિખિર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અટલજીના જન્મદિન નિમિત્તે આજે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પો તેમણે હાથ ધરેલ છે, તેનું આજે ઉદ્ઘાટન હતું. એવા સેવાકીય કાર્યો છે કે જેમાં અહીંના આવતા જતા રાહદારીઓ માટે અને આજે ભક્તજનો આવે એમના માટે પીવાનું ઠંડુ સરસ મજાનું RO પાણી મળી રહે એનો એક પ્રોજેક્ટ છે. સાથે બાળકોને આ વિસ્તારના બાળકોને વાંચવા મળે એટલા અટલ પુસ્તકાલયની એમણે શરૂઆત કરેલી છે. સાથે સાથે એક બાળક એવું કે જેને જન્મથી સંભળાતું નથી, જે બોલી નથી શકતો, તેના માટે જે હિયરિંગ એડ આપે અને આપે જોયું હશે કે તેઓ ભારત માતા કી જય શબ્દ એના જિંદગીમાં પહેલી વખત એના કાન પર પડ્યો. સાથે સાથે એક એવા ભાઈ કે જેમને ખરેખર વ્હીલચેરની જરૂરત હતી, એક વ્હીલચેરનું આયોજન કર્યું. અને આ બધા જ પ્રકારના પ્રકલ્પો સાથે લઈને સેવા સંગઠન અને સરકારની સાથે સુમેળભર્યું વાતાવરણ કેવી રીતે તેનો એક સતત પ્રયત્ન કરતા ડૉક્ટર રાજેશભાઈને આજના દિવસે હું ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના ટ્રસ્ટને અને આ તેમના કામોમાં જે જે કંઈ નાગરિકો જોડાયા હતા તમામને ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમનો આભાર માનું. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના અજબડી મિલ વિસ્તારમાં આવેલા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. વડોદરા શહેરના અજબડી મિલ કમ્પાઉન્ડમાં અનેક ભંગારના ગોડાઉન આવેલા છે. તે પૈકીના એક કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારમાં આગ લાગવાની ઘટના બની હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આગની આ ઘટનાથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તત્કાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સહારા ઇન્ડિયાના સુબ્રતો રોય સાથે કુલ 29 આરોપીઓ વિરુદ્ધ રૂપિયા 44 લાખની છેતરપિંડીની ફરિયાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી છે. સહારા ઇન્ડિયામાં રોકાણકારોને રડાવનાર સહારા ઇન્ડિયાના સુબ્રતો રોય વિરુદ્ધ DCB પોલીસ સ્ટેશનમાં પવનકુમાર સુભાષચંદ્રએ ફરિયાદ નોંધાવી છે. ગોત્રી વિસ્તારના વેપારીને પાકતી મુદતે સહારા ઇન્ડિયાએ રકમ નહીં ચૂકવતા સહારા ઇન્ડિયાના સુબ્રતો રોય સહિત 29 સામી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ પૈસા પરત માંગતા કંપનીએ હાથ અધ્ધર કર્યા હતા. વેપારી અને પરિવારને 44 લાખ પરત ન આપી મારવાની ધમકી પણ આપી હતી. વર્ષ 2000માં વેપારી દ્વારા સહારાની વિવિધ સ્કીમોમાં રોકાણ કરાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે પવનકુમારની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચના PIએ વધુ માહિતી આપી હતી. સહારા ઇન્ડિયાના અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ DCB પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તારીખ 22/12/2022 ના રોજ ફરિયાદી શ્રી પવન સુભાષચંદ્ર ફુલ્લી નામની ફરિયાદ આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેમાં આરોપી તરીકે સહારા ઇન્ડિયા કંપનીના ચેરમેન સુબ્રતો રોય તથા અન્ય મળી કુલ 29 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ફરિયાદીના પોતાના રોકાણ કરેલા નાણાં તથા એના ઉપર મળનાર વ્યાજના નાણાં મળી કુલ ₹44,40,122 કંપની જોડેથી એમને લેવાના થાય છે. મેને સારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી મેં 2018 મેં ઇન્વેસ્ટમેન્ટ કિયા થા, જો કે આશરે 36 લાખ કુછ આતા હૈ, જો કે હમ લોગને મેચ્યોરિટી પે જબ પૈસે માંગે તો ઉન્હોને હમ લોગ કો ઇન્સિસ્ટ કિયા કે ભાઈ આપ દૂસરી સ્કીમ મેં ડાલ દીજીએ, ક્યોંકિ અભી સહારા કે પાસ પૈસા નહીં હૈ, તો હમ આપકો થોડા થોડા કરકે દેતે રહેંગે. તો ઇસલિયે હમ લોગને એક સહારા કી સ્કીમ આતી હૈ, સહારા બસેરા, ઉસમે ડાલા, જિસમે કી મંથલી સ્કીમ આતી થી, જિસકે લિયે કુલ અપ્રોક્સિમેટલી 22,000 રૂપીઝ મંથલી દેના હોતા થા, તો વો ભી વો 2-3 મહિને દેને કે બાદ દે નહીં પાએ. ઇસલિયે ફિર બાકી જો ભી હમારી મેચ્યોરિટી આતી ગઈ સબકે લિયે હમ લોગને સહારા કે ઓફિસ મેં કોન્ટેક્ટ કિયા, તો ઉન્હોને કિસી ભી સ્કીમ કે પૈસે હમે પરત વાપસ નહીં દિયે. ઇસકે ઓન દેટ બેસિસ કે મેરે જો એજન્ટ થે ઉન્હોને પહેલે હી યે બતા દિયા થા કે સહારા ઇઝ નોટ આજ કી ડેટ મેં પૈસા નહીં દે પા રહા હૈ, ઇસલિયે હમે પૂરે પૈસે વાપસ લે લેને. તો ઇસલિયે હમ લોગ ફિર નયા મંદિર બ્રાન્ચ ગયે, વહાં સે હમ લોગને પૈસે કી માંગણી કી, તો ઉન્હોને જબ પૈસે નહીં દિયે તો હમ લોગને અપ્રોચ કિયા નવાપુરા પોલીસ ચોકી. પોલીસ ચોકીમાં અપની કમ્પ્લેન દર્જ કરાઈ, લેકિન ઉન્હોને ભી કુછ નહીં કિયા. દેન ઉસકે બાદ હમ લોગ આયે CP સાહેબ કે ઓફિસ, વહાં પર હમ લોગને કમ્પ્લેન દર્જ કરાઈ, ઉન્હોને ભી કુછ નહીં કિયા. અલ્ટિમેટલી હમે જાના પડા માનનીય આશિષ ભાટિયાજી DGP ગુજરાત કે પાસ, જિન્હોને ઇસ ચીજ કા સંજ્ઞાન લિયા, ઓર ઉન્હોને 22/12/2022 કો DCP ક્રાઇમ મેં યે આદેશ દિયા કે ભાઈ ઇનકે નામ સે પવન સુભાષચંદ્ર ફુલ્લી કે નામ સે સહારા કોર્પોરેટ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કે અગેન્સ્ટ મેં એક FIR દર્જ કીજે. તો ઉનકે એફર્ટ્સ કે કારણ આજ યે FIR દર્જ હુઈ.
कितने लोगों के विरुद्ध में जो ये हम लोग ने 29 लोगों के कारण एक्यूज्ड उसमें बनाए हैं, जिसमें कि टॉप से सुब्रत राय, उनकी वाइफ श्रीवास्तव, डायरेक्टर्स, लोकल ऑफिस के ऑफिसर्स, मैनेजर, रीजनल मैनेजर, सब उसके अंदर आते हैं। आप क्या हमारे माध्यम से क्या कहना चाहेंगे, दूसरे भी एक सारा जो इन्वेस्टर है उनके लिए क्या कहना चाहेंगे? सबसे पहले तो मैं ये कहना चाहूँगा कि आज दिन अभी तक इसी क्षण से वो अपना इन्वेस्टमेंट रोक दे, क्योंकि उन्हें पैसा मिलने वाला नहीं है। उनके साथ बहुत बड़ा फ्रॉड किया जा रहा है। ये फ्रॉड उनके एजेंट एवं सहारा इंडिया के जो ऑफिसर्स हैं वो कर रहे हैं, और इमीडिएटली वो नियरेस्ट पुलिस स्टेशन में जाएं और इंसिस्ट करें, मतलब कि उसके पीछे लग के ये करें कि वो उनकी FIR दर्ज करें, तभी ये फ्रॉड रुक पाएगा, अदरवाइज ये फ्रॉड चलता रहेगा। लंडन मा स्टूडेंट वीजा टायर 2 अने टायर 5 ना सचोट अने निष्णात मार्गदर्शक एटले दिव्य ग्रुप ऑफ कंपनी नेपच्यून टावर अलकापुरी। लंडन मा स्टूडेंट वीजा हिंदू जागरण मंच द्वारा वडोदरा मा पठान फिल्म ना पोस्टरो अने बैनरो मल्टीप्लेक्स सिनेमा गृह माथी दूर करवामां आव्या हता। शाहरुख खान ने आवनारी फिल्म पठान नो विवाद शमवानुं नाम नथी लई रह्यो। રાજ્યભરમાં ફિલ્મને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં આ ફિલ્મને અને તેના ગીતોને લઈને સંત સમાજથી લઈ લોક સાહિત્યકાર દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સાથે સાથે આ ફિલ્મને રિલીઝ ન થવા દેવા તેમજ બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે। આ બધા જ વચ્ચે વડોદરામાં હિન્દુ જાગરણ મંચ દ્વારા મલ્ટીપ્લેક્સમાંથી પોસ્ટરો દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે। વડોદરામાં શાહરૂખ ખાનની આવનારી પઠાણ ફિલ્મનો વિરોધ ઉઠ્યો છે, ત્યારે હિન્દુ જાગરણ મંચે વડોદરા મહાનગર તરફથી આ ફિલ્મને વડોદરાની કોઈ પણ સિનેમામાં રિલીઝ ન કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સાથે સાથે તેમના દ્વારા વડોદરાના તમામ થિયેટરોમાં જઈને પઠાણ ફિલ્મનો વિરોધ દર્શાવતા પોસ્ટરો હટાવડાવ્યા છે। વધુમાં તેમણે કહ્યું કે અત્યાર સુધી અમને તમામ થિયેટરો દ્વારા સહકાર આપવામાં આવી રહ્યો છે, તેમજ કેટલાક થિયેટરોમાં હિન્દુ જાગરણ મંચને સહકાર આપી પઠાણ ફિલ્મના લાગેલા પોસ્ટરો હટાવવામાં પણ આવ્યા છે। ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા। ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલ વાસણા ભાયલી ખાતે વાર્ષિક ઉત્સવ અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાસણા ભાયલી ખાતે ઈરા ઇન્ટરનેશનલ શાળા ખાતે વાર્ષિક ઉત્સવ 2022 પોટલી બાબા કી કહાની નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોરોનાકાળના લાંબા સમયગાળા પછી વિદ્યાર્થીઓને વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવાની તક મળતા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદ માણ્યો હતો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અલગ અલગ ગીતો પર બાળકોએ પરફોર્મ કર્યું હતું। બાળકોનો ઉત્સાહ વધારવા વાલીઓએ પણ યોગદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો। શાળાના વાર્ષિક ઉત્સવમાં મુખ્ય મહેમાન સત્યન ગુલાબકર, MS યુનિવર્સિટીના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા। ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી શ્રીના મોહન તથા અજય ચૌધરી, તુષાર સર પ્રિન્સિપલ, બીના મેડમ, શાળાના ટ્રસ્ટીઓએ બાળકોને અને સમગ્ર શાળા સંચાલકોને અભિનંદન આપ્યા હતા। With their mentorship. Moving further, I request a dilse swagat, a wholehearted welcome to all of you. It's an honor that this beautiful audience have gathered here. I am Vaishnavi Sharma and I preamble Ira. Ira, the baby Saraswati, is a symbol of knowledge and wisdom. ईरा इंटरनेशनल स्कूल में एनुअल डे का प्रोग्राम रखा गया है और ये बहुत एक्साइटिंग है सारे स्टूडेंट्स के लिए, और हम लोग बहुत दिनों से इसके लिए प्रिपरेशन कर रहे हैं।
आधे से ज़्यादा स्कूल के स्टूडेंट्स ने पार्टिसिपेट किया है इस एनुअल फंक्शन में. टुडे इज द एनुअल फंक्शन एट ईरा इंटरनेशनल स्कूल. वी हैव बीन प्रिपेयरिंग फॉर दिस फंक्शन सिंस द लास्ट वन मंथ एंड इट वॉज वेरी एक्साइटिंग, वेरी लाइक अ गुड अपॉर्चुनिटी टू शोकेस आवर टैलेंट. अराउंड 90% ऑफ द स्टूडेंट्स डिड टुक पार्ट इन दिस and it was a great opportunity to perform and to show our parents what potential we have. ईरा इंटरनेशनल स्कूल gave us this opportunity. Thank you. आज ईरा इंटरनेशनल स्कूल में एनुअल कंसर्ट रोर 2022 आज ऑर्गेनाइज हो रहा है. ये हम सब बहुत ही एक्साइटेड है. आफ्टर टू ईयर्स ऑफ पैंडमिक ये एनुअल कंसर्ट में हमारे स्टूडेंट्स बहुत एंथुसियास्टिकली आज पार्ट ले रहे हैं. मोर देन 350 चिल्ड्रन परफॉर्म करने वाला है. हम जो सोशल मैसेज दे पाए कुछ पेरेंट्स के लिए, पेरेंट्स को फोकस करके ऐसा थीम लिया गया है पोटली बाबा के कहानी थ्रू. सो इट इज़ वेरी, वी ऑल आर वेरी एक्साइटेड. मोर देन 1000 ऑडियंस दे आर गोइंग टू विटनेस दिस एनुअल कंसर्ट टुडे. I am grateful to ईरा management for organizing such a concert in such a level. Thank you. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ઉપલેટામાં વિવિધ સ્થળોએથી શંકાસ્પદ નશાકારક કેફી પીણાની બોટલોનો જથ્થો ઉપલેટા પોલીસે ઝડપી પાડ્યો છે. ઉપલેટા પોલીસે પાંજરાપોર ચોક પાસે આવેલ વીરપાન મસાલા નામની દુકાનમાંથી નશીલા પદાર્થની બોટલ ઝડપી પાડી છે. ઉપલેટા પોલીસે નશીલા પદાર્થની બોટલ તથા એક અશોક લેલન ટ્રક સહિત કુલ રૂપિયા 43,65,016 મુદ્દા માલ કબજે કર્યો છે. આ સાથે જથ્થો રાખનાર આરોપી પારસ દેસાઈને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. તો ઉપલેટાનો રહેવાસી વિશાલ દેસાઈને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ જામકંડોરના રાજપૂત સમાજ અને ક્ષત્રિય યુવક સંઘ દ્વારા જામકંડોરના ખાતે ક્ષત્રિય યુવક સંઘના 76મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામકંડોરના સમાજ ભવનનું ચિત્ર અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત સંઘની પ્રાર્થના બોલીને કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન રાજપૂત સમાજના પ્રમુખ તેજુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું, જેમાં શ્રી મહાવીરસિંહ સરવડી સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સમાજ અગ્રણી અને દાતાશ્રી શક્તિસિંહ જાડેજા રીબડા. આ સાથે જ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાણપરિયા, રુદ્રશક્તિ મહિલા મંડળ રાજકોટ, મહિલા આગેવાનો તેમજ ગુજરાતભરમાંથી રાજકીય સામાજિક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કાર્યક્રમ પૂર્ણ થતાં બધાએ જ સમૂહમાં ભોજન પણ લીધું હતું. કાર્યક્રમનું સંચાલન શક્તિસિંહ જાડેજા અને તેજુભા જાડેજાએ કર્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા ક્ષત્રિય યુવક મંડળ જામકંડોરના દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંને યુનિટમાં જતા પહેલા ડાબી સાઈડ બહેનોનો વિભાગ છે અને ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. ડભોઈની વિશ્વ ભારતી વિદ્યાલય ખાતે ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સ્કૂલ કેમ્પસ તેમજ ક્લાસરૂમને સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ લાલ રંગના પોશાકમાં સજ્જ થઈને તેમજ સાંતાક્લોઝ બનીને આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરીને કરી હતી અને ઈસુ ખ્રિસ્તના જીવનની ઝાંખી રજૂ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓએ અનેક સુંદર ડાન્સ અને નાટક રજૂ કર્યા હતા, જે નિહાળી વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમનું આકર્ષણ સોશિયલ મીડિયાના અતિ ઉપયોગથી થતા નુકસાન આ નાટક પર હતું.
કે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક વગેરે જેવા માધ્યમોનો જો જરૂર કરતાં વધારે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ખાસ કરીને વિદ્યાર્થીઓની માનસિકતા પર કેટલી ખરાબ અસર પડે છે અને કેટલાક કેસોમાં જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે તે સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અર્પિતભાઈ શાહ, આચાર્ય કોઓર્ડિનેટર ગીરાબેન દેસાઈ તથા શિક્ષકગણ વિદ્યાર્થીઓને આહલાદક કાર્યક્રમ પ્રસ્તુત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સૌએ ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા જીનલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. નમસ્કાર. આજરોજ વિશ્વભારતી વિદ્યાલય ડભોઈ ખાતે ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ક્લાસરૂમ અને સ્કૂલ કેમ્પસ સુશોભિત કરવામાં આવ્યા હતા. શાળાના આ પ્રસંગે વિદ્યાર્થીઓ સરસ મજાના લાલ કપડાં પહેરીને અને સેન્ટાક્લોઝના ગેટઅપમાં આવ્યા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ આઈસ્ક્રીમ સ્ટીક, સ્ટ્રોઝ, કોટન બોર્ડ, ગ્લાસ પેપર વગેરે વસ્તુનો ઉપયોગ કરીને ખૂબ સુંદર ક્રાફ્ટ એ સ્ટેચ્યુઝ બનાવ્યા હતા, જે જોઈને સર્વે ચકિત થઈ ગયા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના કરીને કરી હતી. ત્યારબાદ ઈસુ ખ્રિસ્તના જીવન પર એક ઝાંકી રજૂ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓએ કેટલાક ડાન્સ અને નાટકો રજૂ કર્યા હતા, જે જોઈને સૌ ચકિત થઈ ગયા હતા. અને કાર્યક્રમનું આકર્ષણ એક નાટક હતું, જેની થીમ હતી સોશિયલ મીડિયાના અતિ ઉપયોગથી થતા નુકસાન, જેમાં વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, શેરચેટ વગેરે જેવા જે માધ્યમો છે તેનો જો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ખાસ કરીને વિદ્યાર્થીઓની માનસિકતા પર કેવી ખરાબ અસર પડે છે અને કેટલાક કેસોમાં વિદ્યાર્થીઓને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે તે વિશે સમજાવ્યું હતું. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ધોરાજી પંથકના ખેડૂતો પર જાણે કુદરત રોટી હોય તેમ લાગી રહ્યું છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક માવઠું તો ક્યારેક માનવ સર્જિત આફત. ત્યારે હારી ચૂકેલા ખેડૂતોને આ વખતે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વાત છે ધોરાજી પંથકના ડુંગળી પકવતા ખેડૂતોને કે જેમણે આકાશી આફતો અને માનવ સર્જિત આફતોનો સામનો કરી અને હારી ચૂકેલા ખેડૂતે આ વર્ષે સારા એવા ભાવની આશાએ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું. ખેડૂતોને આશા હતી કે ડુંગળીના સારા એવા પોષણક્ષમ ભાવ મળશે અને ખેડૂતો આર્થિક ભારણ તેમનું દૂર થશે. પરંતુ કુદરતે કંઈક અલગ જ ધાર્યું હશે. આ વર્ષે ડુંગળીના પાકમાં પહેલાં ભારે ગરમીને કારણે પાક નિષ્ફળ ગયો અને બાદમાં ખેડૂતોએ મહા મહેનતે ફરી મોંઘા ભાવનું બિયારણ, જંતુનાશક દવા વગેરેનો ખર્ચ કરીને ડુંગળીનું વાવેતર કર્યું. પરંતુ ફરી પાક પાકવાની અણીએ આવ્યો ત્યારે વાતાવરણમાં ફેરપલટો આવ્યો. દિવસે ગરમી અને રાત્રે ઠંડીવાળું વાતાવરણ જોવા મળતા ડુંગળીનો તૈયાર થઈ ગયેલો પાક બગડવા લાગ્યો, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી અને જે પાક બચ્યો હતો તે પાક મોટો કર્યો અને એક વિંગે અંદાજિત 15,000 થી 18,000 રૂપિયા સુધી ખર્ચ કરી પાકનું ઉત્પાદન મેળવી માર્કેટિંગ યાર્ડ સુધી મસ મોટા ભાડા ચૂકવી ડુંગળીને પહોંચાડી. પરંતુ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે ધોરાજીથી અન્ય રાજ્યમાં ડુંગળી મોકલવા માટે સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી, જેને કારણે ધોરાજીથી અનેક રાજ્યોમાં ડુંગળી જતી હતી. આ વર્ષે પણ ખેડૂતો માટે કોઈ સ્પેશિયલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરી આપવામાં આવે તો ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ મળી રહે. માર્કેટિંગ યાર્ડમાં અમે છેલ્લા 2 વર્ષથી આ ડુંગળીની આવક શરૂ કરેલી છે. આમ તો અહીંયા ડુંગળીનો જૂનામાં જૂનો વેપાર છે એ ધોરાજી સેન્ટર હતું, કારણ કે અહીંયા ટ્રાન્સપોર્ટેશન અને મજૂરની ખૂબ જ સગવડતાઓ ઉપલબ્ધ હતી, જેના કારણે ધોરાજી ડુંગળીની અંદર ડેવલપ થઈ શકે એમ હતું. પરંતુ યાર્ડની થોડી અપૂરતી સગવડતાને કારણે અન્ય યાર્ડોમાં માલ જતા રહ્યા હતા. પરંતુ છેલ્લા 11 વર્ષથી અમે ચાલુ કરેલી અને અહીંયા આવકો પણ ખૂબ જ સારી રહે છે અને અન્ય માર્કેટિંગ યાર્ડો કરતાં અહીંયા અમારી દૃષ્ટિએ ભાવો થોડા ઊંચા રહે છે અને ખેડૂતોને ઉત્પાદન ક્ષેત્ર છે એ પણ અહીંયા નજીક થાય છે, જેના કારણે ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન પણ ઓછું થાય છે
અને આ કારણે અમે 10-20 રૂપિયા અન્ય માર્કેટો કરતાં થોડા ઊંચા આપી શકીએ એવી અમારી પરિસ્થિતિ છે. પરંતુ છેલ્લા 2-3 વર્ષ થયા ડુંગળીની પરિસ્થિતિ એવી બની છે કે ક્યારે પણ વેપારીઓને અને ખેડૂતોને કોઈ લાંબુ વળતર મળેલું નથી. એનું કારણ અમુક અંશે ગવર્મેન્ટની પોલિસીઓ, અમુક અંશે વાતાવરણ અને આજુબાજુની પરિસ્થિતિઓ. તો આવી પરિસ્થિતિમાં જો ગવર્મેન્ટ આ એરિયાને પ્રોસેસિંગ ઝોન અથવા અન્ય રાહતો આપે તો અહીંયા લેબરોને મજૂરી પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહેવાની સંભાવનાઓ ઉપલબ્ધ છે. એ ઉપરાંત ખેડૂતોને પણ થોડા ભાવ અન્ય પીઠાઓ કરતાં ઊંચા મળી શકે એમ છે. શું ભાવ મળી રહ્યા છે અત્યારે? ડુંગળીના 300-350 રૂપિયાના સારા ક્વોલિટીના ભાવ છે. એવરેજ ક્વોલિટી બધી 150થી લગાડીને 250 સુધી જાય છે. શું સરકાર પાસે શું આશા રાખો? સરકાર પાસે એક તો ગયા વર્ષે ખાસ એક સ્પેશિયલ ટ્રેન દ્વારા અન્ય રાજ્યોમાં મોકલવા માટેની સબસિડીવાળી એક જાહેરાત કરેલી અને જેનો અમને લાભ મળેલો. માનનીય મુખ્યમંત્રી તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના કારણે ભાડાઓમાં ઘણી રાહતો મળેલી. જો એવી રીતે આ વર્ષે પણ આવી કોઈ સ્કીમ ડિક્લેર કરવામાં આવે તો અહીંના ખેડૂતોને થોડો બેનિફિટ મળી શકે એમ છે. કારણ કે અહીંના વેપારીઓ છે અન્ય રાજ્યોમાં અને અન્ય દેશોમાં વેપાર કરતા સાહસિક અને ખંતીલા વેપારીઓ છે જે વર્ષોથી અહીંયા વેપાર કરે છે ડુંગળીનો. તો આવી પરિસ્થિતિમાં જો ગવર્મેન્ટ આ એરિયાને બેનિફિટ આપે તો મજૂરોને મજૂરી વર્ક મળી રહે એમ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એમ છે. કારણ કે આજુબાજુના 80-100 કિલોમીટરના બેટમાં મહત્તમ ડુંગળીનું ઉત્પાદન કરતા કિસાનો રહે છે અને એમને ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિએ પણ નજીક રહે એમ છે. તો આપના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને એવી વિનંતી કરીશ કે આ એરિયામાં આપની કોઈ સ્કીમ મુજબ ખેડૂતોને અને વેપારીઓને લાભ મળી રહે એવી કોઈ લાભદાયક યોજનાઓ શરૂ કરાવી જેને કારણે છેલ્લા 2-3 વર્ષમાં વેપારીઓ અને ખેડૂતોનું જે ધોવાણ થઈ ગયું છે અને એને કારણે અન્ય દેશોમાંથી મોંઘા ભાવ અને મોંઘા ઊંડિયામણો દઈને ડુંગળી મંગાવવી પડે છે એ બંધ થાય અને આપણા ઘરના ખેડૂતોને અને ઘરના વેપારીઓને થોડા લાભ મળી રહે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.